ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વરસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે. નર્મદા વિસ્થાપિતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવી છે, જ્યાં તેઓ ખેતી કરી જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે, પરંતુ હાલના વર્ષમાં સાયખા તથા ભેરસમ સીમાડા જીઆઈડીસીની કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી પાણીનો નિકાલ હતો ત્યાં તે જ જગ્યા ઉપર ખાનગી કંપનીઓએ માટી પુરાણ કર્યું છે, જેથી પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાની રજૂઆત કરી હતી. આ સાથે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકસાન થયું છે જે કંપની તરફથી વળતર અપાવવાની પણ માંગ કરાઈ છે. આજે બપોરે 3 કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ જન્મેશભાઈ કોનભાઈ પટેલ, રહેવાસી ભેરસામ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. અમારા ગામની સીમનું પાણી જે નીકળતું હતું સાહેબ, તે આગળ સાયખા જીઆઈડીસી પડી જવાથી એ જે પાણીનો રોકાણ હતો તે બંધ કરીને કંપની બનાવી દીધેલી છે, અને પાણીના નિકાલ માટે કોઈ નારું કે કોઈ વસ્તુ મૂક્યું નથી. એટલે જરીક પણ વરસાદ પડે તો અમારા ગામનું બધું પાણી અટકી જાય છે અને અમારી સીમમાં ભરાઈ જાય છે. અને આવડે થોડોક વરસાદ પડ્યો એટલે વરસાદ સુધી પાણી પહોંચી ગયું હતું અને એ બધા જ ખેતર ડૂબાણ માટે 1200-1300 વીંગા જમીન. એટલે અમારી ગામમાં જે પાણી ભરાય છે તે કંપનીના કારણે અને જીઆઈડીસીની બેદરકારીના કારણે થયેલું છે. એટલે અમારે એની એ કંપની પાસે કાં તો જીઆઈડીસી અમને વળતર આપે એવી આશા છે. અમને કાલે મામલતદાર ઓફિસે પણ અમે આવેદનપત્ર આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને આપવાના છે. એટલે હમણાં જરીક ખેડૂતોની બાજુ જુએ જીઆઈડીસી ઓફિસ અને કલેક્ટર સાહેબ અને અમને યોગ્ય વળતર મળે એવી આશા છે. અમારો બધો કપાસ ને બધું ડૂબાણમાં છે અને કપાસ બધો ટોટલ બળી ગયેલો છે 1200-1300 વીંગા જમીનમાં. એટલે અમારે એક જ આશા છે કે અમને વળતર અપાવે.